નમસ્કાર મિત્રો, આજે આપણે વાત કરીશું દક્ષિણ ગુજરાત વીજ કંપની લિમિટેડમાં જે રિક્રુટમેન્ટ આવી છે તેના વિશે. તો મિત્રો, જોઈએ તો એપ્લિકેશન આર ઇન્વાઇટ ફોર ધ પોસ્ટ ઓફ વિદ્યુત સહાયક જુનિયર એન્જિનિયર અંડર ધ DGVCL ફ્રોમ ધ એલિજિબલ કેન્ડિડેટ ફ્રોમ ધ જનરલ એટલે કે અનરિઝર્વ કેન્ડિડેટ એસી એસટી એસીબીસી એન્ડ પીએચ કેન્ડિડેટ અઝ ફોલોઝ. જોબ ટાઇટલ વિદ્યુત સહાયક જુનિયર આસિસ્ટન્ટ. ફિક્સ રેન્યુમરેશન એટલે કે ફિક્સ પગાર આપવામાં આવશે. ફિક્સ રેન્યુમરેશન રિસ્પેક્ટિવલી પર મંથ એટલે કે પર મહિને ફર્સ્ટ ઇયર માટે 17,500 રહેશે, એટલે કે બીજા વર્ષથી 19,000 રહેશે અને ત્રીજા વર્ષથી 20,500 પગાર આપવામાં આવશે. પછી મિત્રો, જોઈએ તો એજ ક્વોલિફિકેશન. તો આમાં એપ્લાય કરવા માટે ક્વોલિફિકેશન શું જોઈએ? તો જોઈએ તો ફૂલ ટાઈમ ગ્રેજ્યુએટ ક્વોલિફિકેશન ઇન રેગ્યુલર મોડ ફ્રોમ ધ રેકોગ્નાઇઝ યુનિવર્સિટી દિલ્હી એપ્રુવ બાય ધ UGC અથવા તો AICTE. ઓકે, તે એપ્રુવલ હોવી જોઈએ. અને જોઈએ તો રિક્વાયર્ડ સ્કિલ, કેન્ડિડેટ શુડ પોસેસ ધ નોલેજ ઓફ કોમ્પ્યુટર ઓપરેશન એન્ડ ગુડ કમાન્ડ્સ ઓવર ધ ઇંગ્લિશ એન્ડ ગુજરાતી લેંગ્વેજ. પછી જોઈએ તો એજ ક્રાઇટેરિયા ફોર અનરિઝર્વ કેટેગરીઝ 30 યર્સ એટલે કે 30 યર્સ એટલે કે 30 વર્ષ અને રિઝર્વ કેન્ડિડેટ છે 35 વર્ષ સુધીના કોઈ પણ વ્યક્તિ આમાં એપ્લાય કરી શકે છે. પછી જોઈએ તો વેકેન્સી. મિત્રો, જે વિદ્યુત સહાયક જુનિયર આસિસ્ટન્ટ છે તેમાં ટોટલ 170 વેકન્સી છે. તો ટોટલ 170માં જોઈએ તો એસીમાં મેલમાં 2 વેકન્સી છે, ફિમેલમાં 0 છે. એસટીમાં મેલમાં 65 છે, ફિમેલમાં 29 છે. એસીબીસીમાં મેલમાં 24 છે, ફિમેલમાં 10 છે. પીએચમાં મેલમાં 20 છે, મેલ અને ફિમેલમાં થઈને ટોટલ 20 છે. અને અનરિઝર્વ કેન્ડિડેટમાં મેલમાં 19 છે અને ફિમેલમાં 8 જગ્યાઓ છે. મિત્રો, જોઈએ તો એક્ઝામ ફી છે તે નોન રિફંડેબલ છે અને ઓનલી ઓનલાઈન પેમેન્ટ વિલ બી એક્સેપ્ટ, એટલે કે જે આમાં ફી ભરવાની છે તે ઓનલાઈન જ ફી ભરવાની છે. તેમાં જોઈએ તો ફીસ છે તે નોન રિફંડેબલ છે, તે 500 રૂપિયા છે અનરિઝર્વ કેન્ડિડેટ અને એસીબીસીના કેન્ડિડેટને 500 રૂપિયા એક્ઝામ ફી ભરવાની છે અને બાકીના જે એસી એસટીના જે કેન્ડિડેટ છે તેને 250 રૂપિયા ફી ભરવાની છે. ઓકે મિત્રો, પછી જોઈએ તો સ્ટાર્ટ ડેટ એન્ડ ટાઈમ ઓફ ધ રજિસ્ટ્રેશન. તો આપણે કઈ તારીખથી આમાં એપ્લાય કરી શકાય છે? તો 20/7/2018 અને 10:30 AM આપણે આમાં એપ્લાય કરી શકાય છે. અને લાસ્ટ ડેટ એન્ડ ટાઈમ ઓફ રજિસ્ટ્રેશન તો 9/8/2018 સુધી આપણે આમાં એપ્લાય કરી શકાય છે. ઓકે મિત્રો, પછી જોઈએ તો આમાં મિત્રો જે એક્ઝામ લેવામાં આવશે તે એક્ઝામ સૌપ્રથમ અલગ અલગ 5 સેક્શનમાં 6 સેક્શનમાં ડિવાઇડ કરી દેવામાં આવ્યું છે. સેક્શન નંબર 1 છે તે ગુજરાતી જનરલ નોલેજ 10% રહેશે, ઇંગ્લિશ લેંગ્વેજ 20% રહેશે, મેથ્સ એન્ડ જનરલ રિઝનિંગ છે તે 15% રહેશે, એનાલિટિકલ એન્ડ લોજિકલ રિઝનિંગ તે પણ 15% રહેશે, કોમ્પ્યુટર નોલેજ 20% રહેશે અને ગુજરાતી લેંગ્વેજ તે પણ 20% રહેશે. અને જે ક્વેશ્ચન પેપર છે, ક્વેશ્ચન પેપર વિલ બી ઇન ઇંગ્લિશ એન્ડ ગુજરાતી લેંગ્વેજ ઓનલી, એટલે કે ગુજરાતી અને ઇંગ્લિશ બંનેમાં પેપર રહેશે. ઓકે, પછી તો ક્વેશ્ચન પેપર ફોર ધ એક્ઝામ શેલ બી કન્સિસ્ટ ઓફ 100 ક્વેશ્ચન, એટલે કે 100 ક્વેશ્ચન હશે અને 100 માર્કનું પેપર હશે. અને કોઈપણ એક ક્વેશ્ચન તમારો જો ખોટો પડશે તો 1/4 એટલે 0.25 માર્ક તમારા માઇનસ કરવામાં આવશે. ઓકે મિત્રો, અને ઓકે મિત્રો, તો જે અગત્યની જે અપડેટ્સ હતી આ રિક્રુટમેન્ટ હતી. ઓકે મિત્રો, તો આમાં જે ટોટલ રિક્રુટમેન્ટ છે 170 વેકન્સી છે. ઓકે મિત્રો, તો આપ આ વિડીયોને લાઇક કરશો, કમેન્ટ કરશો અને આપના મિત્રો સાથે ફેસબુક વોટ્સઅપ જે પણ ગ્રુપ છે તેમાં શેર કરશો. ફાઇનલી થેન્ક્સ ટુ વોચ ધીસ વિડીયો.